નમસ્કાર, સ્વાગત છે આપનું ડીટીવી ન્યૂઝમાં. દાહોદમાં આવેલી એક ફેક્ટરીમાં પૂર્વ કર્મચારીએ પોતાના સાગરીતોને મોકલી ફૂડ સેફ્ટી અધિકારીનો રોફ જાળી નાણાંની માંગણી કરતા પોલીસે ઝડપી લઈને તપાસ કરતા દેશી પિસ્તોલ પણ મળી આવી હતી. પોલીસે ફરિયાદ નોંધી 4 લોકોની ધરપકડ કરી. દાહોદના ઉસરવાણ ખાતે આવેલી મહાલક્ષ્મી ઓઇલ ડેપો નામની ફેક્ટરીમાં મધ્યપ્રદેશનો પપ્પુ ચૌહાણ નામનો યુવક કામ કરતો હતો, પરંતુ થોડા સમય પહેલા કોઈ કારણસર ફેક્ટરી માલિકને તેને છૂટો કરી દેતા તે વાતની દાજ રાખી તેનો બદલો લેવા માટે પપ્પુએ તેના અન્ય સાથી મિત્રોનો સંપર્ક કરી ફેક્ટરી ઉપર 4 લોકો પહોંચ્યા હતા, જ્યાં પોતે ફૂડ સેફ્ટી અધિકારી હોવાનો રોફ જાળી નકલી ઘી બનાવો છો તેમ કહી દબાવ ઉભો કર્યો હતો. મારું નામ નીરજ છે. બપોરે અંદાજે 2 વાગે મારા માણસે મને કીધું કે કઈ ફૂડ ઓફિસર આવ્યા છે, તમને બોલાવે છે. હું મારી દુકાન યશ માર્કેટથી અહીં આવ્યો તો એ લોકો મને કહે કે તમે ડુપ્લિકેટ ઘી બનાવો છો અને કેસ નિપટાવવા માટે મારા પૈસાની 3 લાખ પૈસાની માંગણી કરી. તો આપણે એમને આઈડી કાર્ડ ને આધાર કાર્ડ માંગી હતી, એ લોકો આપણને બતાવ્યું નહીં. મને એટલામાં ડાઉટ ગયો તો મારા ભાઈને કીધું કે બી ડિવિઝન પોલીસ સ્ટેશનને બોલાવો, એ લોકોને આપણે ચેકઅપ કરાવીએ. એ લોકો પોલીસ આવી ગઈ એટલે મારો 4ોને બહાર લઈ ગયા. તો ત્યારે એ લોકો ચેકઅપ કરતા એક જણા પાસે તમંચો મળ્યો, દેશી કટ્ટો મળેલો. મને કીધું કે તમે ડુપ્લિકેટ ઘી બનાવો છો અને અમે ફૂડ સેફ્ટી ઓફિસર છીએ ઇન્દોરથી, તમને કેસ નહીં કરવું હોય તો તમે અમે 3 લાખ રૂપિયા આપો. અમને એમને આઈડી કાર્ડ ને આધાર કાર્ડ માંગી, સેફ્ટી ઓફિસર હોવાથી એ લોકો અમને કંઈ આપ્યું નહીં. તો એટલામાં મને ડાઉટ જતો હતો, મારા ભાઈને ફોન કરીને બોલાવી લીધું. ત્યારબાદ રૂપિયા 3 લાખની માંગણી પણ કરી હતી. જ્યારે ફેક્ટરી માલિક ફેક્ટરી ઉપર આવી પહોંચતા તેમણે દાહોદ બી ડિવિઝન પોલીસનો સંપર્ક કરી સમગ્ર હકીકત જણાવતા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને કથિત ફૂડ સેફ્ટી અધિકારી પાસે ઓળખ કાર્ડ માંગતા ગલ્લા તલ્લા કરવા લાગ્યો હતો, જેથી પોલીસે હાજર 4 લોકોને પોલીસ મથક લઈ આવ્યા હતા, જ્યાં તેમની અંગ ઝડપી કરાતા દેશી બનાવટની પિસ્તોલ અને 4 જીવતા કારતૂસ પણ મળી આવ્યા હતા. દાહોદ બી ડિવિઝન પોલીસે વૈભવ ચૌહાણ, સુનિલ નાગર, રોહિત પરમાર, પ્રવેશ ચૌહાણ અને પપ્પુ ચૌહાણ, પાંચે મધ્યપ્રદેશના ઇન્દોરના રહેવાસી છે, આ તમામ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. 4ની ધરપકડ કરી છે, જ્યારે પપ્પુ ફરાર છે. પોલીસે હાલ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. બનાવની હકીકત એ પ્રકારની છે કે તારીખ 15ના રોજ સાંજના 16:00 આસપાસ દાહોદ બી ડિવિઝન પોસ્ટે એક ટેલિફોનિક વર્દી મળેલી કે જેમાં એવું જણાવેલ કે પોતાની ફેક્ટરી ઉપર અજાણ્યા માણસો આવ્યા છે અને પોતે ડિપાર્ટમેન્ટના અધિકારીઓ છે એવું કહીને ડુપ્લિકેટ ઘી વેચો છો અને અમે એ ઝડપી લેવા માટે આવ્યા છીએ. આ પ્રકારની માહિતી આધારે દાહોદ ટાઉન બી ડિવિઝનના ઇન્ચાર્જ પીઆઈસી અને સ્ટાફના માણસો દ્વારા ત્યાં જઈ અને ચકાસણી કરતા જે માણસો હતા તે પૈકી વૈભવ ચૌહાણ, સુનિલ નાગર, રોહિત પરમાર અને પ્રવીણ ચૌહાણ આ નામના 4 વ્યક્તિ અને એક પપ્પુ ચૌહાણ કે જે ભાગ ત્યાંથી મળી આવેલ નથી, આ 4 લોકોની હસ્તગત કર્યા હતા અને એમની ઝડપી દરમિયાન તેમની ગાડીમાંથી માઉઝર પિસ્ટલ અને રાઉન્ડ પણ મળી આવ્યા છે. તો આ અન્વયે આર્મ્સ એક્ટ મુજબનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાલમાં ચાલુમાં છે. તથા મહાલક્ષ્મી ઓઇલ ડેપોના નીરજ રેવાચંદ મામનાણી છે, એમની ફરિયાદ ઉપરથી આ લોકો ઉપર પોતાની ખોટી ઓળખ ઊભી કરવા માટે, ગુનાહિત કાવત રચવા માટે અને એક્સટ્રેશનની કોશિશ માટે આઈપીસીની કલમ 120B, 170, 511, 384 મુજબનો ગુનો દાખલ કર્યો છે અને બંને ગુનાની તપાસ હાલમાં ચાલુમાં છે. વિગતવાર તપાસ દરવા આ પ્રકારના અન્ય કોઈ બનાવ બન્યા છે કે કેમ, અન્ય શું હેતુ હતો, અન્ય કોઈ પ્લાનિંગ હતું કે કેમ, એ તમામ દિશામાં કામગીરી કરી આગળ કામગીરી કરવામાં આવશે. આ પ્રથમ દ્રષ્ટિ એવું જણાય એવું છે કે તપાસ કરતા હતા અને પોતે રેડ તમે ડુપ્લિકેટ ઘી વેચો છો એ પ્રકારનો આક્ષેપ થયો હતો, પૈસાની માંગણી બાબતે હાલમાં તપાસ ચાલુ છે.